દહેગામ શહેરમાં આવેલી જરારામ ડેરીના કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ હાલતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3,35,000 કિંમતનો મુદ્દા માલ પકડ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં કેટલીક જગ્યા ઉપર ડેરીઓ ચાલે છે તેમાં નકલી ભેળસેળ પણ વધી જવા પામી છે તેની બૂમ સંભળાઈ રહી છે. તેવા જ સમયે આજે ગાંધીનગર ફ્રૂટ એન્ડ ડ્રગ્સની ટીમે દહેગામ ખાતે આવી હતી અને શંકાના દાયરામાં જલારામ ડેરી કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ હાલતમાં 1,400 કિલો ક્રીમનો જથ્થો આ ટીમે પકડી પાડ્યો છે. એની કિંમત થાય છે 3,35,520. મુદ્દામાલ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીએ પકડ્યો છે અને દહેગામમાં અલગ અલગ જગ્યાએ જે ડેરી આવેલી છે ત્યાં પણ તપાસ કરવાની જરૂર છે તેવી લોકો લાગણી પ્રબળ બની છે. આ પકડાયેલા તમામ જથ્થો સેમ્પલ લઈને તેને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવે છે. ખાનગી બાતમીના આધારે જલારામ ડેરી લુહાર ચકલા ખાતે આવેલી છે અને દૂધ અને દૂધની બનાવટો અંગેનું વેચાણ કરે છે અને જે આ ડેરીનો માલિક છે તેની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ તમામ જથ્થો અમદાવાદના કુબેરનગર ખાતે રહેતા તેમના સંબંધી નામે જિગ્નેશ બુજાભાઈ બારોટ દ્વારકેશ ડેરી પોડ ક્રોસ કુબેરનગર સાથે સંકળાયેલા છે. પોતાના કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે આપ્યો હતો અને અહીંયા બગડી ન જાય તેના માટે મૂકવામાં આવ્યું છે. તેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ 3,35,520 મુદ્દામાલ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેથી દહેગામ ડેરીમાં ચલાવતા કેટલાક વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે. અગ્રસિંહ ચૌહાણ છે, દેશ ટીવી દહેગામ.